एसटी निगमना पड़तर प्रश्नोने लईने चाली रहेल आंदोलनना मामले युनियनना आगेवानोने गांधीनगरनुं तेड़ू बपोरे अधिकारीओने वाहन व्यवहार मंत्री साथे बैठक योजाशे। अलग अलग 19 जेटला मुद्दाओने लईने आंदोलन चाली रह्युं छे। मोंघवारी भथ्थुं आपवा, फिक्स पगार वधारो, सीनियर जुनियर कर्मचारीओना वेतन तफावत, बाकी लहेरी जे भर्ती छे ते सत्वरे करवा जेवा मुद्दाओ पर हालमां चर्चा चाली रही छे अने तेनी मांग करवामां आवी रही छे। हिरेन अमारी साथे जोड़ाई गया छे। हिरेन ना तमाम बाबतों पर हजी पण आंदोलन यथावत छे, त्यारे गांधीनगरनुं तेड़ू आव्युं छे आगेवानोने। शुं वधु विगतो, केटला वाग्या मीटिंग थशे? लगभग बपोरे 2 वाग्यानी आसपास आ बैठक जे छे ते मळशे गांधीनगर खाते। जो कि गांधीनगरमां क्यां मळशे ते हजी सुधी सूचना एमणे आपवामां नथी आवी। आ બેઠકમાં 19 જેટલા અલગ અલગ મુદ્દાઓ એસટી યુનિયનના ત્રણેય સંગઠનો છે એમના દ્વારા સરકારને જે રજૂઆત કરવામાં આવી હતી એ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે। એમાંથી પ્રાથમિક જરૂરિયાતવાળા જે મહત્વના મુદ્દાઓ છે તેના પર પહેલી ચર્ચા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં એકમાત્ર બોર્ડ નિગમ એવું છે એસટી નિગમ કે જે ખોટ કરી રહ્યું છે, એના કારણે પૂરતો પગાર પંચ અને જે પગાર વધારો 30% આપવામાં આવ્યો છે ફિક્સ પેના કર્મચારીઓને એ પણ એમને નથી મળતો, તો એ ઝડપથી મળે તે હેતુની રજૂઆત પણ તેમને કરવામાં આવશે। આ ઉપરાંત જે બોર્ડ નિગમના અલગ અલગ મુદ્દાઓ છે, જુનિયર અને સિનિયર કર્મચારીઓ કે જે નવા ભરતીમાં હમણાં લાગેલા છે એ લોકોનો પગાર અને જૂના લોકોના પગારમાં કેટલીક વિસંગતતાઓ છે એ મુદ્દાઓને પણ એમાં આવરી લેવામાં આવ્યા છે। અન્ય પેન્શનના અને સહાય અથવા તો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને નોકરી આપી, આવા જૂના નિયમોના મુદ્દાઓ છે એને લઈને પણ રજૂઆત કરવામાં આવશે। સંભવતઃ આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આ બેઠક મળશે। છેલ્લા 3 થી 4 દિવસથી આ યુનિયન અલગ અલગ પ્રકારે આંદોલન ચલાવી રહ્યું છે। કડી પટ્ટી બાંધવી, ઘંટાટ કરવો, સૂત્રોચ્ચાર કરવા એ પ્રકારના કાર્યક્રમો અત્યાર સુધી થયા છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે। तो सूरतनी स्मिमेर होस्पिटलो नवो विवाद, डिलीवरी बाद नवजात बाळक पटकायुं, टेबल परथी पटकाता बाळकने माथामां इजा थई छे। प्रसूताना परिवारमां भारे रोष, हाल बाळकनी तबियत सारी, बाळानी तबियत सारी होवाथी पोलीस फरियाद करवानुं टाळ्युं छे। डिलीवरी बाद बाळकी गायनेक टेबल परथी नीचे पटकाई हती। आजम वधु विगतो साथे जोड़ाई गया छे। आजम, कई रीते घटना बनी, आखरे तबीबथी कई रीते आ चूक थई? तो हाल बाळकनी तबियत स्थिर होवानुं सामे आव्युं छे। डिलीवरी बाद बाळकीने गायनेक टेबल परथी नाखी हती ने नीचे राखी हती ने ते नीचे पटकाई गई हती अने नीचे पटकाता तेने थोड़ी इजाओ पहोंची, परंतु हालमां तेनी तबियत स्थिर होवाथी पोलीस फरियाद करवानुं टाळ्युं छे। सूरतनी स्मिमेर होस्पिटलमां एक नवजात बाळक नीचे पटकायुं हतुं। आजम वधु विगतो साथे जोड़ाई गया छे। जी आजम, સુરતના લાજપોરવાડી ફળિયામાં રહેતા ડ્રાઈવર ફૈઝલ પઠાણની પત્ની તરન્નુમ બીબી ગત શનિવારે લિંબાયત મીઠી ગાડી ઇસ્લામી ચોકથી પોતાના પિયર મળવા ગઈ હતી। તે સમયે તેને પ્રસૂતિની પીડા ઉપર સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। પ્રસૂતિ માટે દાખલ તરન્નુમ બીબી ગત સવારે બાળકીને જન્મ આપ્યો હતો। ડિલિવરી બાદ બાળકીના ગાયનેક ટેબલ પરથી નીચે પટકાતા તેને માથામાં ઈજા થઈ હતી અને લઈને પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જો કે બાળકીની તબિયત સ્થિર હોવાના કારણોસર પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે, પરંતુ સ્મિમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી આ સમગ્ર મામલે સામે આવે છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે। અન્ય સમાચારની વાત કરીએ, અમદાવાદમાં બેવડી ઋતુને લઈ રોગચાળો વકરો છે। બેવડી ઋતુને લઈ મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરમાં ડેન્ગ્યુના 270 કેસ, ટાઇફોઇડના 274 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 101 કેસ નોંધાયા છે। વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો હોસ્પિટલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં રોજની ઓપીડી 1000ને પાર થઈ ગઈ છે। રામોલ હાથીજણ લાંબામાં કોલેરાના 7 કેસ નોંધાયા છે। અમદાવાદમાં ડેન્ગ્યુ અત્યારે ડેન્જર બની રહ્યો છે। બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। મચ્છરજન્ય અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો દેખાઈ રહ્યો છે। તો સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળ્યો। એક 24 વર્ષીય યુવક અમિત યાદવનો હાર્ટ એટેકના કારણે મોત થઈ જતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા તબીબો દ્વારા અમિત યાદવને મૃત જાહેર કરવામાં આવ્યો। જો કે યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, તેમ છતાં પણ યુવકનું આમ અચાનક હાર્ટ એટેકના કારણે મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો છે। વધતા હાર્ટ એટેકના કેસ પર કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું। હાર્ટ એટેકના કેસ દેશમાં પણ વધી રહ્યા છે।
वेक्सिन ना लीधे हार्ट एटेक नथी आवी रहा, वधता केस ने लई सरकार पण चिंतित छे। आईसीएमआर रिसर्च नुं काम करी रह्युं छे। ICMR એ આના માટે એક ઓટોબાયોપ્સી પણ એનું કરાવી છે, એનો પણ રિપોર્ટ આપશે આપણે દિલ્હીમાં પણ આનો જે તપાસ ચાલી રહી છે। અને આ બધા બનાવો ખાલી ગુજરાતના રિલેટેડ નથી, આખા ભારતમાં બને છે। એટલે આ આ ઓટોબાયોપ્સીમાં ખબર પડશે કે આમાં શાના લીધે આ બધું થાય છે। ખાસ કરીને આ બનાવોમાં સરકાર પણ ચિંતિત છે, સરકારે પણ ઘણી મીટિંગ કરીને ઘણા બધા પગલાં લીધા છે, ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે। તેમ આપણે પણ લોકોમાં પેનિક નહીં ફેલાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। સમાચારમાં આગળ વાત કરીએ, આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમને દિવસે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે, જેના કારણે થઈને પૂનમના દિવસે પાવાગઢ મંદિરના દર્શન બપોર બાદ બંધ રાખવામાં આવશે। ચંદ્રગ્રહણ ગ્રહણ હોવાને કારણે નિજ મંદિરના કપાટ બપોરના 2:30 વાગ્યા પછી બંધ કરાશે અને ચંદ્રગ્રહણ બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ જ દ્વાર ખોલવામાં આવશે, જેથી 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે, જેથી ત્યારબાદ જ માઈ ભક્તો પાવાગઢ મંદિરની આરતી અને દર્શનનો લાભ લઈ શકશે। ચાલવાસ ચીડની વધુ એક અવળ ચંડાઈ, અરુણાચલ પ્રદેશ પાસે તૈનાત કરી આર્મ બ્રિગેડ। સેટેલાઇટ તસવીરમાં ચીનની ચાલનો પડદાફાશ, ચીને કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડ તૈનાત કર્યાનો ખુલાસો। એક તરફ શાંતિની વાત, બીજી તરફ તણાવ વધાર્યો। ગત ડિસેમ્બરમાં તવાંગ સેક્ટરમાં કરી હતી ઘૂસપેઠ, ભારતીય સેનાએ ચીનની ચાલને નાકામ કરી। તવાંગની ઘટના બાદ ચીન પીછેહટ કરવા મજબૂર બન્યું હતું, ચીનનો મુકાબલો કરવા ભારતીય સેના સજ્જ। ભારતનું 1/2 ડઝન જેટ લીનાની પોસ્ટનું નેટવર્ક તૈયાર છે। તો ખાસ ચાલવાસ ચીનની વધુ એક અવળ ચંડાઈ ક્યાંક સામે આવી છે, એક તરફ વાત કરે છે શાંતિની, બીજા તરફ ક્યાંક આર્મ્સ બ્રિગેડ તૈનાત કરવાનો ખુલાસો થયો છે। હાલમાં ચીને કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડ તૈનાત કરી છે બોર્ડર પર અને ચીનનો બેતરફી ચહેરો ક્યાંક સામે આવી રહ્યો છે, બેતરફી નીતિ સામે આવી રહી છે। એક તરફ ભારત સાથે તે શાંતિ કરવાની વાત કરે છે અને બીજી તરફ ક્યાંક આર્મ્સ જે બ્રિગેડ છે તેને તૈનાત કરે છે, તો ચીનનો મુકાબલો કરવા પણ ભારતીય સેના સજ્જ। કેવડિયામાં વેસ્ટ ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ, નવી શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગે આ કોન્ફરન્સનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે સેમિનારનું ઉદઘાટન। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે, મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહેશે। વિવિધ રાજ્યની યુનિવર્સિટીના કુલપતિઓ સેમિનારમાં જોડાયા છે। મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદની માટી દિલ્હીમાં અમૃતવન માટે લઈ જવામાં આવનાર છે, ત્યારે આ પ્રસંગે નડિયાદમાં યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। બાઇક રેલી નડિયાદ નગરપાલિકાથી સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાન સુધી યોજાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લામાં 535 જગ્યાએ ગામડા તેમજ શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। યુવાનોએ કાર્યક્રમ કરીને બાઇક રેલી સ્વરૂપે નડિયાદ નગરપાલિકાથી શરૂ કરીને સરદાર સાહેબનું સ્ટેચ્યુ, આંબેડકરજીનું સ્ટેચ્યુ અને ત્યાંથી સરદાર સાહેબના જન્મ સ્થળ સુધીનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યકર્તાઓ, અને આજ 27મી તારીખે બીજો જે કાર્યક્રમ છે એમાં તમામ ધારાસભ્યશ્રીઓને ત્યાંથી રેલી મેરી માટી મેરા દેશ એક રેલીના સ્વરૂપે અમદાવાદ જશે ને અમદાવાદ જે મુખ્ય કાર્યક્રમ છે આ મુખ્ય કાર્યક્રમની અંદર ભાગ લેવાનો। આજે ખેડાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ, સરદાર સાહેબે આ દેશને આઝાદી અપાવવા માટે થઈને ત્યાગ અને સમર્પણ ભાવે આ દેશને આઝાદી અપાઈ છે અને આઝાદી પછી પણ આ રાષ્ટ્રને એક કરવાનું કામ કોઈ કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલજીએ કર્યું હતું, ત્યારે એમના જન્મસ્થળની માટી આજે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ અમૃત કળશ યાત્રા કરી યોજીને એમના જન્મસ્થળથી માટીનું એકત્રીકરણ કર્યું છે। એ માટી પણ 27મી તારીખે પ્રદેશ અધ્યક્ષશ્રીને આપવામાં આવશે અને આ બધી જ માટી 27 તારીખ પછી 31 તારીખ સુધીમાં દિલ્હી ખાતે આ માટીનું ત્યાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ છે એમાં અર્પણ કરવામાં આવશે।